नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय सामाजिक विज्ञान पाठ छ। पाठनु नाम छे मौर्य युग, चंद्रगुप्त अने सम्राट अशोक। तो आ छठा पाठनु आपणे थोड़ुक परिचय मेळवीशुं अने परिचय मेळवी त्यारबाद मौर्य युग नी अंदर कया राजा हता, ए राजा केवी रीते पोतानुं शासन चलावता हता, केवी रीते मौर्य वंशना स्थापक तरीके अने कोण शासक तरीके हता तेना विशे आज आपणे भणीशुं। तो विद्यार्थी मित्रों, आपणे जोईए तो आ पाठ छ मौर्य युग, चंद्रगुप्त अने सम्राट अशोक, तो एना विशे आपणे थोड़ो परिचय मेळवीशुं। भारतना इतिहासमां अमर थयेल एक महान वंश अने राजा विषे तेमज राज्य वहीवटी तंत्र विषे माहिती मेळवीशुं के राज्यनी अंदर वहीवटी केवी रीते चलावता होय राजा अने राज्य केवी रीते चलावानुं होय तेना विषे आज आपणे जाणकारी मेळवीशुं। आपणा राष्ट्रीय प्रतीक तरीके चार सिंहनी आकृति शा माटे राखवामां आवी छे आपणे आजे जोई शकीए छीए। आपणा भारत देशनी राष्ट्रीय प्रतीक तरीके चार सिंहनी आकृति आपणे जोई शकीए छीए। सारनाथना स्तंभना रचयिता सम्राट अशोक के आ जे चार सिंहनी आकृति जे छे ए आकृति ने सारनाथना स्तंभ पर रचना करवा माटे सम्राट अशोके काम कर्युं छे, निर्माण कर्युं छे। त्यार पछी विद्यार्थी मित्रों, आपणे जोईए छे के आपणे भारतीय राजाओना एक सूत्रताथी जोड़ानार एवा चंद्रगुप्त मौर्य विषे आजे आपणे भणीशुं। चंद्रगुप्त मौर्य अने सम्राट अशोके केवी रीते राज्य चलाव्युं छे अने कया कया प्रदेशों सुधी राज्य चलाव्युं हतुं तेना विषे आज आपणे भणीशुं। तो विद्यार्थी मित्रों, आपणे एक एक फकराने वाँचता जईशुं अने समझता जईशुं। पहेलो ज फकरो, रविवार होवाथी सोसायटीना सौ बाळको मैदानमां क्रिकेट रमवा भेगा थया के रविवारनी रजा होय एटले શેરીના બધા જ બાળકો ક્રિકેટ રમવા માટે ભેગા થાય છે। ભવ્ય અને જલપે ટીમ પાડી, ભવ્ય અને જલપે ટીમ પાડી, બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો કે બેટિંગ ક્યાં તો બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળે છે। જલપે બોલ્યો, કિંગ સિક્કો હોવામાંથી નીચે જમીન ઉપર પડ્યો, કિંગ પડ્યો એટલે જલપે બેટિંગ માંગી। બાજુમાં ઉભેલા હેતંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? તો જે બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો હતો એ સિક્કો નીચે પડે છે જમીન ઉપર, અને જમીન પર પડ્યો ત્યારે કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। અને બાજુમાં ઉભેલા હેતંશે બોલી ઉઠ્યો કે સિક્કા પર જે ચાર સિંહની આકૃતિ દેખાય છે એ આકૃતિ ક્યાંથી લીધી હશે? પ્રશ્ન થાય છે। ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે। તો આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ આપણને આ સ્તંભ દેખાય છે અને આના પર આ ચાર સિંહોના આપણને મોઢા દેખાય છે, આ એક, આ બે, આ ત્રણ અને એની પાછળ એક। તો આ ચારે ચાર સિંહોના મોઢા આપણને દેખાય છે, એ ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખાય છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે। આ જે સારનાથનો સ્તંભ છે, થાંભલો જે છે, એ સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે, ભારત દેશે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર કર્યો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ મૌર્ય વંશની સ્થાપના, સ્થાપક અને શાસક કે મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો, કેવી રીતે રાજ્ય ચલાવતો હતો, કેટલા પ્રદેશોમાં કોણ શાસક તરીકે રાજા તરીકે હતો તેના વિશે આજે આપણે ભણીશું। પોઈન્ટ એક, ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈસવીસન શબ્દ છે એ ઈસવીસન શબ્દ વિશે આપણે જોઈએ તો ખ્રિસ્તી ધર્મમાં ભગવાન તરીકે આપણે જોઈએ છે ઈસુ ખ્રિસ્ત। આ ઈસુ ખ્રિસ્તના નામ પરથી ઈસવીસન શબ્દ આપણે જોઈ શકીએ છીએ।
ત્યારથી આપણે ઈસવીસન પૂર્વે એવી રીતે બોલીએ છીએ. 321થી ઈસવીસન પૂર્વે 297 બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને, કે ચંદ્રગુપ્ત જે છે એ બાળપણમાં નાનો હતો ત્યારે રાજા રાજાની રમત રમતા હતા, કે રાજા હોય તો રાજ્ય કેવી રીતે ચલાવે, કેવી રીતે શાસન ચલાવે, રાજા તરીકે કેવી રીતે ફરજ બજાવે તેના વિશે રાજા રાજાનું રમત રમતા હતા. તો ચંદ્રગુપ્તનું જે હીર પારખીને, એટલે કે ચંદ્રગુપ્ત જે રાજા રાજાની રમત રમતા હતા ત્યાં તેનું હીર પારખી લે છે, એટલે કે રાજાનું ખોરું જ્ઞાન છે, રાજા તરીકે ખોરો આ બની શકે એવું છે એવું જ્ઞાન પારખી લે છે. તક્ષશિલાના કૌટલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. ત્યાર પછી તક્ષશિલાના કૌટલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલામાં લઈ જાય છે ચંદ્રગુપ્તને, અને તક્ષશિલામાં લઈ જઈને એને શાસ્ત્રની તાલીમ આપે છે. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં, કે ચાણક્યની તાલીમ અને મદદથી ચંદ્રગુપ્તએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી લીધી. ઈસવીસન 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી લે છે. મૌર્ય વંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો, કે ચાણક્ય પાસેથી માર્ગદર્શન લીધું, મદદ લીધી અને ત્યાર પછી રાજ ચલાવવા માટે રાજનીતિમાં વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ મેળવે છે. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર. ચાણક્યએ આર્થિક વ્યવસ્થા અંગેનું અર્થશાસ્ત્રમાંથી ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યનું મુસદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો, કે અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી મેળવે છે ચાણક્ય પાસેથી. ચાણક્યએ જે ગ્રંથ લખેલો તેમાંથી અને ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્ય જે હતા એ ગુરુ તરીકે અને ઉપદેશક તરીકે બને છે, અને એમના ચાણક્યના મુસદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જઈશું. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીતી લીધા, કે ગ્રીક જે રાજા હતો સેલ્યુકસ એને હરાવી દે છે અને હરાવીને 4 પ્રદેશો ઉપર સત્તા સ્થાપી દે છે. 1 કાબુલ, 2 કંધાર, 3 હેરત અને 4 છે બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી, કે ચંદ્રગુપ્ત હવે રાજા બની જાય છે. અને રાજા બની જવાની સાથે સાથે સેલ્યુકસને ખબર પડી જાય છે કે ચંદ્રગુપ્ત સાથે એને પરણાવી દેશે પોતાની પુત્રીને. સેલ્યુકસની પોતાની પુત્રીને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થાનિસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થાનિસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટી વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મેળવે છે. ત્યાર પછી દરબારમાં મોકલે છે અને દરબારમાં જઈને જે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન જે હતું તે લખાણ પુસ્તકમાં છે, અને એ પુસ્તકમાંથી મગધ રાજ્યના પાટનગર વિશેની વહીવટી વિશેની અગત્યની આધારભૂત જાણકારી ત્યાંથી મળી આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રાજ્ય વિસ્તાર, કે ચંદ્રગુપ્તે કયા કયા પ્રદેશો જીતી લીધા હતા, કયા કયા પ્રદેશો પર સત્તા સ્થાપી હતી તેના વિશે ભણીશું. રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રચાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી, કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા એટલે કે પોતાની નિડરતાથી, પોતાની આવડતથી, ચાણક્યની રાજનૈતિક કુશળતા, ચાણક્ય જે રાજ્ય ચલાવતો હતો તેની કુશળતાથી
तेणु नैतिक ज्ञान थी पोतानी सत्ता प्रचार समग्र भारत में करे छे। भारत अन्य प्रदेशों में जैने प्रचार करे छे। समग्र भारत पर एक सार्वभौम सत्ता स्थापना प्रयत्न करो कि सर्व भारत अंदर समग्र भारत अंदर जैने सत्ता स्थापना प्रयत्न करे छे। त्यार पछी विद्यार्थी मित्रों अपने जोईए तो उत्तर में अफगानिस्तान पेशावर कंधार थी लईने पूर्व में बंगाल सुधी तेनु शासन हतु कणु चंद्रगुप्तनु। पश्चिम भारत पर पण एनी सत्ता हती। पश्चिम भारत में पण चंद्रगुप्ते सत्ता चलावता हता। सौराष्ट्र में पण तेनु शासन होवानु तथा पुष्यगुप्त नामना वैश्य अमर्त्यने त्यांना राष्ट्रीय राज्यपाल तरीके निम्या होवानु आधारों में जणावेल छे के सौराष्ट्र में पण पुष्यगुप्त नामना वैश्य अमर्त्यने त्यांना राष्ट्रीय राज्यपाल तरीके निम्या हता एनो आधारो पुरावा मळे छे। सौराष्ट्र में आवेल गिरिनगर जूनागढ़ना गिरनार पर्वत में थी निकलती नदियों पर बंध बांधी ने पुष्यगुप्ते सुदर्शन तळावनुं निर्माण करावी हतुं के गिरिनगर एटले के जूनागढ़नी अंदर जे पर्वत से गिरनार पर्वत ए पर्वत मांथी जे नदियों निकले से ए नदियों पर बंध बांधी ने पुष्यगुप्ते सुदर्शने एक तळाव बनाव्युं हतुं तळावनुं निर्माण कर्युं हतुं। दक्षिण भारतना कोकण कर्नाटक महाराष्ट्र वगैरह प्रदेशों पण मगध साम्राज्यना एक भाग हता के चंद्रगुप्त जैसे ए चंद्रगुप्ते दक्षिण भारतना कोकण कर्नाटक महाराष्ट्र वगैरह प्रदेशों में पण मगध साम्राज्यना एक भाग हतो। वायव्य में छेक पश्चिम गंधार अफगानिस्तान सुधीना प्रदेशों पण चंद्रगुप्तनी सत्ता हेठळ हता। आम समग्र भारत में मौर्य साम्राज्यनी सार्वभौम सत्ता प्रवर्ती हती के पश्चिम गंधार अफगानिस्तान सुधीना प्रदेशों में पण चंद्रगुप्त पोते सत्ता स्थापीने एक राजा तरीके काम करता था ने समग्र भारत पर मौर्य साम्राज्यनी सर्वसत्ता प्रवर्ती हती। तो विद्यार्थी मित्रों आपणे जोई शकीए छीए नक्शो बतावे छे। आ नक्शानी अंदर मौर्य साम्राज्य जे छे ए मौर्य साम्राज्यना युगना मुख्य नगरो अभिलेखो अने मळेल स्थळो आ दर्शावे छे। आपणे जोई शकीए अभिलेखो अने मळेल स्थळो महत्वपूर्ण नगरो। तो महत्वपूर्ण नगरोनी अंदर जोईए तो एक आ पाटलिपुत्र छे अने बीजुं छे आ तक्षशिला। बाकी बीजा बधा ज अभिलेखो मळेल स्थळो छे। त्यार पछी विद्यार्थी मित्रों आपणे जोईए तो जाणवा जेवुं छे मौर्य साम्राज्यनो विस्तार ए आपणे नक्शामां जोई गया के अलग अलग रीते विस्तार जे छे ए विस्तारनी अंदर विस्तारेलुं राज्य छे। त्यार पछी विद्यार्थी मित्र जाणवा जेवुं छे चोपड़ीमां राजदूत एलजी आ शब्दनो अर्थ एवो थाय छे एक राज्यनो बीजा राज्यमां मोकलवामां आवतो प्रतिनिधि के एक राज्यनो बीजा राज्यमां मोकलवामां आवेल प्रतिनिधिने एलजी अथवा राजदूत कहे छे। पॉइंट बे भारत में आवेल अन्य देशों की एलजी कचेरीओं कार्य विषे तमारे शिक्षक पास थी जानकारी मेळवो। तो आपणे जोई शकीए छीए मौर्य वंशनी स्थापना पहला इतिहासकारों जे हता ते लोकोए कचेरीओमांथी एलजी एटले के अलग अलग राज्य एक राज्यमांथी बीजा राज्यमां जे प्रतिनिधिओ मोकलेला तेना विषेथी अलग अलग जानकारी आपणे माहिती प्राप्त थाय छे। त्यार पछी आपणे जोईए छीए नीचेनो फकरो चंद्रगुप्ते तेना जीवननो अंतिम समय चंद्रगुप्ते तेना जीवननो अंतिम समय जैन मुनि बुद्रबहु साथे मैसूर हाल कर्नाटकना श्रवण बेलगोड़ामां वितव्यो हतो के चंद्रगुप्ते पोतानो जे जीवननो अंतिम समय हतो ए अंतिम समय जैन मुनि बुद्रबहु साथे मैसूर हालनू आपणे कर्नाटकना श्रावण बेलगोड़ामां वितव्यो हतो। ईस्वीसन पूर्वे 297 तेनु मृत्यु पाम्या। कोण चंद्रगुप्त मौर्य। चंद्रगुप्ते 24 वर्ष राज्य कर्यानु अने छेल्ला वर्षोमां तेणे जैन धर्म अपनावानी वात जैन पुराणोमांथी मळी आवे छे के आ चंद्रगुप्त जे छे एणे 297 मृत्यु पाम्यो अने चंद्रगुप्ते 24 वर्ष सुधी
कार्य करी हतु अने जैन धर्म अपनावी हतो ए आपने जैन पुराणों माथी माहिती मळी आवे छे। त्यार पछी विद्यार्थी मित्रों आपणे नीचेना फोकरामां जईशुं। भारत में मौर्य वंशनी स्थापना पहलानो इतिहास अध इतिहास तरीके ओळखवामां आवे छे। पहलानो जो इतिहास हतो ते इतिहास ने अध इतिहास तरीके आपणे ओळखी शकीए छे। भारत में मौर्य वंशनी स्थापना पहलाना इतिहास ने अध इतिहास तरीके आपणे ओळखी शकीए छे। मौर्य वंशनी स्थापनानी चोक्कस अने आधारभूत माहिती विविध स्रोतोमांथी मळी रहे छे। चंद्रगुप्त मौर्य द्वारा विष्णुगुप्त चाणक्यानी मददथी स्थापामां आवेलू मौर्य साम्राज्य भारतनुं प्रथम ऐतिहासिक साम्राज्य कहेवाय के विष्णुगुप्त अने चाणक्यानी मददथी मार्गदर्शनथी चंद्रगुप्ते मौर्य साम्राज्य भारतनुं प्रथम ऐतिहासिक साम्राज्य स्थाप्युं हतुं एवुं कहेवाय छे। मौर्य वंशनी जानकारी मेळवाना स्त्रोत कृति अने लेखक पहेलुं छे अर्थशास्त्र तो लेखक से आचार्य विष्णुगुप्त अने चाणक्य कौटिल्य। त्यार पछी आवे छे इंडिका मेगेस्थानिस। त्यार पछी आवे छे दीपवंश अने महावंश बौद्ध ग्रंथ अने सीलन। त्यार पछी मुद्रा राक्षस नाटक विशाखा दत्त। आ उपरांत मौर्य साम्राज्ये कतरावेल शिलालेखो स्तंभलेखो गुफालेखो स्तूपो अने विहारो वगैरेमांथी पण ऐतिहासिक माहिती प्राप्त थई छे के आ उपरांत पण मौर्य सम्राटोए अशोके जे कतरावेला शिलालेखो छे स्तंभलेखो छे गुफालेखो छे अने मंदिरो छे तेना माहिती पण आपणने ऐतिहासिक माहिती मळेल छे। त्यार पछी विचारो एम करीने पण छे विद्यार्थी मित्रो तमारी चोपड़ीमां वर्तमान समय में तमारे कोई व्यक्ति वस्तु के स्थल विषे माहिती मेळवी होय तो तमे केवी रीते मेळवी शको। हालनी अंदर तो आपणे जोईए इलेक्ट्रॉनिक माध्यमों द्वारा अनेक विज्ञानी शोध द्वारा यंत्रों की शोध थई गई अने यंत्रों की शोधनी साथे साथे आपणे वर्तमान समय की अंदर जोईए तो कोईपण व्यक्ति वस्तु के स्थल विषे माहिती मेळवानी होय तो सीधा आपणे कम्प्यूटर क्या तो मोबाइल में आपणे गूगल पर सर्च करीए छे अने आपणने सहेलाईथी माहिती मळी शके छे। त्यार पछी विद्यार्थी मित्रों ग्रांड ट्रेक रोड एशिया खंडनो सौथी जूनो रोड सौथी लांबो मुख्य रोड। ग्रांड ट्रेक रोड एटले एशिया खंडनो सौथी जूनो अने लांबो मुख्य रोड एटले के रस्तो। आ रोडनुं निर्माण सौप्रथम चंद्रगुप्त मौर्यना समयमां थयुं हतुं के आ जे रस्तो बनाव्यो हतो ए सौप्रथम चंद्रगुप्त मौर्यना समयमां थयुं हतुं। ते ताम्रलिपि थईने तक्षशिला अने तक्षशिलाथी मध्य एशियाने जोड़तो हतो। ते समये गंगाना मैदाननी गंधार सुधी आ रोड विस्तरेलो हतो। शेरशाह सूरीए पोताना शासनकाळमां आ रोडनो पुनःनिर्माण कराव्युं हतुं। अंग्रेज शासनकाळ दरमियान डेलहाउसीए कोलकाताथी पेशावर सुधी आ रोडनो पुनःनिर्माण कराव्युं हतुं के फरीथी शेरशाह सूरीए पोताना शासनकाळमां आ रोडनो फरीथी निर्माण करायो हतो फरीथी आ रस्तो बनावडावी हतो अने अंग्रेज शासनकाळ दरमियान जे डेलहाउसी हतो ए डेलहाउसीए कोलकाताथी पेशावर सुधी आ रोड बनाव्यो अने फरीथी आ रोडनो पुनःनिर्माण करावियुं हतुं। वर्तमान समयमां आ रोड दिल्हीथी कोलकाता सुधीना राष्ट्रीय धोरीमार्गथी ओळखाय छे। डेलहाउसी जे छे ए डेलहाउसीए कोलकाताथी पेशावर અને ત્યાર પછી વર્તમાન સમયની અંદર દિલ્હીથી કોલકાતા સુધી ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે। ત્યાર પછી બે નંબર પર આવે છે બિંદુસાર। ઈસવીસન પૂર્વ 297થી ઈસવીસન પૂર્વે 273 તો આપણે જોઈ શકીએ છીએ ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર આ મગધની ગાદી સંભાળી લેશે। પહેલાંના જમાનામાં વંશ પરંપરાગત હતું કે પિતા હોય રાજ્ય ચલાવતો હોય તો પિતા જ્યારે મૃત્યુ પામે ત્યારે પોતાના છોકરાને રાજ્યનો હક આપી દેવામાં આવતો। આ શાસન પહેલાંના જમાનામાં ચાલતું તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસારને મગધની ગાદીએ આવ્યો। પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય કે ચંદ્રગુપ્તનું અવસાન થશે ત્યાર પછી ચંદ્રગુપ્તથી વારસામાં મળેલું આ વિશાળ રાજ્ય સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસરની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય કે આ જે રાજ્ય હતું સામ્રાજ્ય જે હતું એને ટકાવી રાખવી
અને ટકાવી રાખવી અને રાજ્ય ચલાવવું એ જ મોટામાં મોટી સિદ્ધિ હોય છે અને પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય કે બિંદુસાર છે એ બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક એ સમ્રાટ અશોકને આ સિદ્ધિ આપી દેવામાં આવે છે। બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસિમની તક્ષિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી। સુસિમના સમયમાં તક્ષિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો કે બિંદુસારના શાસનકાળ દરમિયાન જે રાજકુમાર સુસિમ હતો એ તક્ષિલાનો અને રાજકુમાર અશોકની અંતિના રાજ્યપાલ તરીકે જ્યારે એમણે નિમણૂક કરવામાં આવ્યું ત્યારે સુસિમના સમયમાં તક્ષિલામાં જે થયેલો બળવો એટલે કે આપણે વિકલ્પ જે સંગ્રામ કહી શકીએ તેને નિયંત્રણમાં રાખી અને તે નિષ્ફળ જાય છે અને નિષ્ફળ ગયા ત્યાર પછી આ જ રાજ્ય ચલાવવામાં સમ્રાટ અશોકે જે કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું અને જે બળવો જે હતો એ વિપ્લવ જે હતો એને દબાવી દે છે। બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા। તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું। બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા અને તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું હતું। કોણે? સમ્રાટ બિંદુસારે। ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે સમ્રાટ અશોક। સમ્રાટ અશોક બિંદુસારનો પુત્ર ઈસવીસન પૂર્વ 273 થી ઈસવીસન પૂર્વ 232 પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસિમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યા। 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો કે આપણે જોઈ શકીએ છીએ સમ્રાટ અશોક। આ જે સમ્રાટ અશોક જે છે એ સમ્રાટ અશોક પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ જે સુસિમ અને બીજા સાવકા ભાઈ છે એ સાવકા ભાઈ સાથે થયેલા સંઘર્ષ એટલે કે ઝઘડા થઈ જાય છે અને ઝઘડા થવાને કારણે એ ગાદી આવ્યા અને 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો કે રાજ્ય મળ્યું હતું। ત્યાર પછી આપણે જોઈએ તો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો કે રાજ્ય મળ્યા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલું જે સામ્રાજ્ય હતું રાજ્ય જે હતું એ રાજ્યનો વિસ્તાર વધારવામાં કામ કરે છે। તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ હાલનું બિહાર કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું કે રાજ્ય મળી ગયા બાદ વાયવ્ય સરહદથી આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં પણ નેપાળ સુધી પોતે સત્તા સ્થાપી દે છે અને ત્યાર પછી કર્ણાટક ત્યાર પછી ગુજરાત સૌરાષ્ટ્ર હાલનું બિહાર કલિંગ ઓડિશા સુધી પોતે રાજ્ય ચલાવે છે। આટલા પ્રદેશો જીતી લઈને પોતે શાસન ચલાવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન કે અશોકે રાજ્ય મેળવવા માટે યુદ્ધ જાહેર કર્યું સમ્રાટ અશોકે। તો આપણે એના વિશે થોડો પરિચય મેળવીએ કે સમ્રાટ અશોક છે એણે યુદ્ધ જાહેર કરેલું રાજ્ય મેળવવા માટે। કલિંગ પર વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કે આ જે મગધની પડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા જે છે ત્યાં યુદ્ધ જાહેર કરેલું અને યુદ્ધ જ્યારે જાહેર કર્યું ત્યારે આખા ગામના લોકો યુદ્ધમાં જોડાયા હતા અને આખા ગામના લોકો મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા છે ત્યારે આ દુઃખનું વાતાવરણ સર્જાઈ જાય છે। એક એક પકરાને આપણે વાંચતા જઈશું અને આ પ્રશ્નને આપણે સમજતા જઈશું। મગધની પડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું। ચંદ્રગુપ્ત સમયમાં ચંદ્રગુપ્ત જે હતા
તે મૌર્યા શાસનની સમયમાં તે સ્વતંત્ર થઈ ગયેલું હતું. કૌલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભોગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કે રાજ્ય મેળવ્યા અને 8 વર્ષ પછી મગધ સામ્રાજ્યને ફરીથી એણે યુદ્ધમાં ફેરવી નાખે છે કૌલિંગને. ઈસવીસન પૂર્વે 261 કૌલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. કૌલિંગનો જે રાજા છે એ હાલનો આપણે ઓડિશા કહી શકીએ ત્યાં જયંત નામે જે રાજા છે એની સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો કે યુદ્ધની અંદર એવું યુદ્ધ જાહેર કર્યું કે આખા ગામના લોકો ભેગા થઈ જાય છે અને એમાં જે સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોક વિજય પામે છે. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ સર્જગ્યું કે યુદ્ધ પૂરા થતાં સમ્રાટ અશોક યુદ્ધમાં વિજય પામે છે અને વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ એટલે કે જ્યાં યુદ્ધ થયું હતું તે જગ્યા પર તે જમીન પર ફરે છે અને ફરતા ફરતા અશોકે બધે જોયું તો દુઃખ 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 આખું જોવા મળતું હતું. આખું દુઃખથી ભરેલું વાતાવરણ જોવા મળે છે. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કૌલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો કે યુદ્ધમાં કોઈના પતિ મૃત્યુ પામે છે, કોઈના ભાઈ, કોઈના મિત્રો, કોઈના સગાવાલા મૃત્યુ પામે છે. આખું સ્ત્રીઓ બાળકોને લઈને રડે છે અને કૌલિંગ પર જે યુદ્ધ કૌલિંગ પર મેળવેલી જે જીત હતું એ આનંદ આખો ઉતરી જાય છે. અશોકના મનની શાંતિ હણે ગઈ. અશોકે જે વિજય મેળવેલો તે વિજય અશાંતિમાં ફેરવા જાય છે અને શાંતિ એને મળતી નથી. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી કે યુદ્ધની અંદર જે અશોકનું હૃદયમાં પરિવર્તન આવે છે, પસ્તાવો થાય છે, પશ્ચાતાપ થાય છે કે હું યુદ્ધ નહીં જાહેર કરત તો આટલા લોકો બચી જાત, આટલા લોકો મૃત્યુ પામ્યા, 1,00,000 જેટલા લોકો મૃત્યુ પામે છે. અને એવી રીતે એ કહેશે કે મેં જો યુદ્ધ જાહેર ન કર્યું હોત તો આજે આટલા લોકો મૃત્યુ ન પામ્યા હોત, આટલું દુઃખ ન જોવા પામ્યું હોત, એમ કરીને એને પશ્ચાતાપ થશે અને લાગણી જન્મે છે. યુદ્ધની નિર્થકતા સમજાઈ જવાને કારણે કૌલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે કે લાગણી આવી જાય છે, દુઃખ ને દુઃખ, આખું વાતાવરણ જે છે એ દુઃખમય બની જાય છે અને એના હૃદય પીગળી જાય છે, એનું હૃદય લાગણીમય બની જાય છે કે હવે પછી હું મારી જિંદગીમાં ક્યારે પણ હું યુદ્ધ જાહેર કરીશ નહીં. અને આ જે સમ્રાટ અશોકનું અંતિમ યુદ્ધ છેલ્લું યુદ્ધ ગણાય છે. બૌદ્ધ સાધુ ગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રનું શરણું લીધું. ત્યાર પછી બૌદ્ધ સાધુને ઉપગુપ્તને ઉપદેશથી તેણે દૂર કર્યું અને શાસ્ત્રનો ત્યાગ કરી દેશે અને શરણું લઈ લીધું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને અશોક રાજધારી પુરુષાર્થમાંથી ધર્મ નિરોગી અશોક બની ગયો કે હવે મારે રાજ્ય ચલાવવું નથી, હવે મારે રાજા તરીકે રહેવું નથી, હવે મારે બૌદ્ધ ધર્મ સ્વીકારી અને ધર્મનો પ્રચારક તરીકે બની જાય છે. કોણ? સમ્રાટ અશોક. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. સમ્રાટ અશોક જે છે એમણે ગુજરાતમાં જૂનાગઢ પાસે જે પર્વત આવેલું છે એ પર્વત પર પણ એક શિલાલેખો છે, એ શિલાલેખો મળી આવ્યા છે અને એ શિલાલેખો દ્વારા પ્રજા જાગે એના માટે સંદેશો પહોંચાડ્યો છે. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રહ્મ્ય છે કે આ અશોકના મોટાભાગના અભિલેખો જે ભાષા પ્રાકૃત હતી અને લિપિ જે હતી તે બ્રહ્મી છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ બ્રહ્મી લિપિ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રહ્મી લિપિમાં વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. આ પ્રારંભિક બ્રહ્મી ભાષા દેવનાગરી, હિન્દી, બાંગ્લા, મલયાલમ અને તમિલ આ અ અક્ષર આપણે 5 જુદા જુદા લિપિઓમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કૌલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકનો શિલાલેખ આપણે જોઈ શકીએ છીએ. કૌલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કૌલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કૌલિંગ પર વિજય મેળવ્યો કે રાજા બન્યા ત્યાર પછી 8 વર્ષમાં એણે આ કૌલિંગ પર વિજય મેળવ્યો હતો, પણ વિજય મેળવવાનું આ જીવનનું અંતિમ યુદ્ધ હતું. હવે પછી એણે આ યુદ્ધ પર વિજય તો મેળવ્યો પણ વિજયનો કોઈ પાર રહ્યો નહીં. ત્યાર પછી એ રાજ્ય ચલાવવા માટે કે રાજા રહેતો નથી અને ધર્મગુરુ બની જાય છે.
लगभग 1.5 लाख लोग कैद कराया, 1 लाख थी वधु लोग मारिया गया। आनाथी मने अपार दुख थी के युद्ध ने युद्ध ने अंदर लगभग 1.5 लाख जेटला लोग कैद ने अंदर पकड़ाया, 1 लाख लोग मृत्यु पामे छे। आ दुख मने आज खूबज अपार दुख मने आ मन नी अंदर रह्यु छे, एवं सम्राट अशोक कहे छे। आ आपने भूतकाळनो जे इतिहास हतो ए इतिहास माहिती पूरी पाड़े छे। त्यार पछी विद्यार्थी मित्रों आपणे नीचे जोईए तो जे लोको पोताना सगा संबंधीओ अने मित्रोने खूब चाहे छे तथा पोताना दासो अने मृतको प्रत्ये दयावान होय ते पण युद्धमां मार्या जाय छे अथवा पोताना स्नेहजनने खोई बेसे छे, तो आपणे जोईए छे जे लोको पोताना सगा संबंधीओ युद्धनी अंदर कलिंगना युद्धमां सगा संबंधीओ मित्र पोताना दासो मृत्यु पाम्या छे अने मृत्यु पाम्याने कारणे पण युद्धमां मर्या जाय छे अथवा पोताना स्नेहजन मित्र सगा संबंधीओ पण पोतानुं जीवन खोई बेसे छे, मृत्यु पामे छे। तेनाथी मने पश्चाताप थई रह्यो छे, हवे मैं धर्मपालन करवानो अने अन्य लोकोने तेनो उपदेश आपवानो निश्चय कर्यो के हवे आ दुख ने दुख हूँ मारा हृदय में नहीं राखी रहूँ, परंतु मैं पछतावो करी लूँ अने हवे मारे धर्मनु पालन करी अन्य लोगों ने उपदेश आपवानो निश्चय करी ले छे। धर्मपालन एटले के धर्मनु पालन करवू अने अन्य लोगों ने धर्मनु प्रचार करी करवानो निश्चय करी ले छे। हूँ मानु छू के धर्मना माध्यम थी लोकोना दिल जीतवा ए जबरदस्ती थी विजय मेळवा करता वधारे सारू छे। हूँ मानु छू के धर्मना माध्यम थी लोकोना दिल जीतवा जबरदस्ती थी विजय मेळवो ए वधारे सारू छे, पण युद्ध जाहेर करीने जो मारे विजय मेळव्यो आ तो घणो दुख छे। एटला माटे कहेशे के हूँ साचो उपदेशक बनी शकूँ अने धर्मना नामे लोकोने जीती लेउ अने विजय प्राप्त करूँ ए सारू छे। हूँ आ अभिलेख भविष्य माटे एक संदेश रूप कतरावी रह्यो छूं के हूँ आ अभिलेख जैसे ए भविष्य माटे एक संदेशा रूपे कतरावी रह्यो छूं। मारा पछी मारा पुत्र अने पौत्र पण युद्ध न करे धमना फैलावो केवी रीते करी शकाय ते अंगे तेमणे विचारवू जोईए के मारा पछी पण जे पुत्र के पौत्र युद्ध जाहेर न करे पण धर्मनो फैलावो केवी रीते करी शके तेना विषे तेमणे विचारो रजू कर्या छे। धर्म शब्द संस्कृत शब्द से धर्मनो प्राकृत रूप छे। त्यार पछी आपणे आगळ जोई शकीए छे विचारण करीने पण से विद्यार्थी मित्र कलिंगना युद्ध पछी अशोकना विचारोमां शुं परिवर्तन आव्युं, तो आपणे आ प्रश्नने आपणो जवाब जोईए के आ समझीए। कलिंग पर विजय मेळव्या बाद युद्धभूमि अने नगरमां फरता अशोके दुःख अने शोकनुं वातावरण जोयुं। युद्धमां थयेल खुवारी अने स्त्रीओ बाळकोने रड़ता જોઈને કલિંગ પર મેળવેલો જીતનો આનંદ ઓસરી ગયો। અશોકના મનની શાંતિ હણાઈ ગઈ। અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી અને યુદ્ધની નિર્થકતા સમજાઈ જતાં કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું। ત્યારબાદ બૌદ્ધ સાધુ ઉપગુપ્તને ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રનું શરણું લીધું અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્મનુરાગી અશોક બની ગયો કે હવે પછી મારે યુદ્ધ ન કરવું જોઈએ, ધર્મનો ઉપદેશક તરીકે એ બની જાય છે, બૌદ્ધ ધર્મ સ્વીકારી લેશે અને ધર્મનો પ્રચારક બની જાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ફકરામાં જોઈએ ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે કે જૂનાગઢમાં જે પર્વત આવેલો છે ગિરનાર પર્વત, એ ગિરનાર પર્વતની આગળ તરફ જોઈએ તો દામોદર કુંડ છે તેમાં અશોકના શિલાલેખો મળી આવ્યા છે અને તે પ્રાકૃત ભાષામાં લખાયેલા છે। આ શિલાલેખોમાં 3 રાજવીઓના લેખો છે। આ જે શિલાલેખો છે એમાં 3 રાજવીઓના લેખો છે। આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રદામાને, આ લેખમાં મૌર્યા રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ જળાશય અને અશોકના રાષ્ટ્રીય યૌવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી છે। 3 રાજાઓ જે હતા એ રાજવીઓના અહીં શિલાલેખો આવેલા છે।
જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નક્ષ 6.2નો અભ્યાસ કરો, કે જ્યાં જ્યાંથી આપણને અશોકના શિલાલેખો મળી આવ્યા છે તેની માહિતી નકશાની અંદર દર્શાવી છે. ત્યાર પછી વિચાર આમ કરીને પણ છે, નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? તો આપણે જોઈએ છીએ ગુજરાતમાં જૂનાગઢ પાસે ગિરનાર પર્વત છે, એ પર્વતમાંથી આપણને અશોકના શિલાલેખો મળી આવ્યા છે. આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે? જૂનાગઢ પાસે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે બીજો પોઈન્ટ જોઈએ, ધર્મ પ્રચારક તરીકે અશોક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ધર્મ પ્રચારક તરીકે અશોક. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. કે અશોક જે છે એ આખા દેશમાં, ભારત દેશમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી અને યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. અશોકે ધર્મનું જ્ઞાન મેળવ્યું હતું ગૌતમ બુદ્ધ પાસેથી, અને પોતાની પ્રજાને ધર્મના માર્ગે બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. કે પ્રજાનો ધર્મનો માર્ગ બતાવવા માટે, પ્રજા જે હતી એ પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા માટે પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ નીચું લાવવાનું કાર્ય કરવાનું હતું. કે તે સમયની શિલાલેખો અને સ્તંભલેખો જે કતરાવ્યા હતા, તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમ્રાટ અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી, અને ધર્મ ખાતાના ઉપરી જે અધિકારી હતા એ અધિકારી તરીકે નિમાયેલા જે ધર્મના મહામાત્ર નામના અધિકારીઓએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય અને પ્રજા નૈતિક રીતે પોતાનું ધોરણ ઊંચું લાવે એના માટે કામ કરે છે. ત્યાર પછી નીચેના ફોકરામાં જોઈએ, અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. કે અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી કે પશુઓની હિંસા બંધ કરી, કે કોઈ પણ પશુઓને હિંસા ન કરવી જોઈએ એના પર પ્રતિબંધ મૂકે છે. તેણે ગૌતમ બુદ્ધનો પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપ જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. કે ગૌતમ બુદ્ધ પાસેથી શીખ્યા હતા કે ક્યારે પણ પશુઓને હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવની પણ જીવનને અધિકાર આપેલો છે એ શીખે છે એમની પાસેથી. દયા, કરુણા, અહિંસા, સદાચાર અને અનુકંપ જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકો ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. કે ધર્મનો ઉપદેશની સાથે સાથે, પ્રચારની સાથે સાથે કેટલીક લોકોને ઉપયોગી હોય એવા શિલાલેખો પણ કોતરાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અશોકનો પ્રજા જાગે સંદેશ. અશોક એમ કહે છે કે પ્રજા જાગી જાય એના માટેનો સંદેશો, અને એ સંદેશો આપણને અહીં પુસ્તકમાં આપ્યા છે. પહેલો જ પોઈન્ટ છે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. બે, વડીલોનો આદર કરવો. ત્યાર પછી પશુઓનો વધ ન કરવો, કે પશુઓને ક્યારે પણ હિંસા કરવી નહીં. બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. ત્યાર પછી પ્રવૃત્તિ છે, પણ પ્રવૃત્તિ આપણે અત્યારે કરવાની નથી, નીચેના ફકરામાં જતા રહીશું. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મંગલીપુત તિશાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. કે સમ્રાટ અશોકે પાટલીપુત્રમાં મંગોલીપુત તિશાના અધ્યક્ષપદે એક પરિષદ બોલાવે છે બૌદ્ધ ધર્મ માટે, અને બૌદ્ધ ધર્મનો મુખ્ય ઉદ્દેશ હતો કે ધર્મનો પ્રચાર કરવો માટે. પરંતુ બૌદ્ધ ધર્મમાં
मत मतांतरो ऊभा थया। धार्मिक एकता स्थापवा माटे जे मतभेद हता ए मतभेदों ने दूर करवा माटे बौद्ध धर्म में एकता स्थापवा माटे आ परिषद बोलावे छे। अशोके भारतना काश्मीर, गंधार, चौल, पांड्या अने केरल राज्यमां बौद्ध धर्मनो प्रचार कर्यो हतो। सम्राट अशोके ब्रह्मदेश, म्यानमार, सीलोन, श्रीलंका, सीरिया, इजिप्त, मेसेडोनिया वगैरह देशों में धर्म प्रचार माटे धर्म प्रचारक मंडळो मोकल्या। अशोक पुत्र महेन्द्र और पुत्री संघमित्रा ने बौद्ध धर्म प्रचार माटे सीलोन मोकल्या के पोताना पुत्र अने पोतानी पुत्री ने पण बौद्ध धर्म प्रचार करवाने माटे सीलोन मोकलावे छे अने धर्म प्रचारकना मंडळो स्थापे छे। आम अशोके पोताना शासन दरमियान बौद्ध धर्मनो राज्य श्रय आप्यो के पोताना शासन दरमियान बौद्ध धर्मनो पण राज्य श्रय में स्थान आपे छे अने बौद्ध धर्म द्वारा राज्य में फैलावो करे छे। अशोके धर्म प्रचार उपरांत प्रजा कल्याण कार्य पण कर्या हता। अशोके धर्म प्रचार प्रचारनो काम ज नहीं पण प्रजाना कल्याण माटेनो पण कार्य कर्या हता। प्रजा जागे जागृत थाय एना माटे पण कार्य करे छे। अशोके मानव अने पशुओनी सारवारनी व्यवस्था करी कूवा खोदाव्या, वृक्ष रोपाव्या, रस्ता बनाव्या अने विश्राम गृहनुं निर्माण करे के प्रजा जागे अने प्रजानुं पण कल्याण थाय एटला माटे कूवाओ खोदावे छे, वृक्ष रोपाव्या, रस्ताओ बनाव्या अने विश्राम गृहनुं निर्माण करावे छे। कोण? सम्राट अशोक। अशोकना गुणों अने तेना कार्यने लीधे ते इतिहासमां महान राजवी तरीके स्थान धरावे छे। अशोके जे जे काम करेलू, जे जे कार्य करेलू तेनाथी इतिहासनी अंदर महान राजवी तरीके राजा तरीकेनुं स्थान मळे छे। कोने? सम्राट अशोकने। ईसवीसन पूर्वे 232 सम्राट अशोकनुं अवसान थयुं। तेणे 36 वर्षे शासन कर्युं हतुं के ईसवीसन पूर्वे सम्राट अशोकनुं अवसान थयुं 232 અને 36 વર્ષ સુધી એણે શાસન કર્યું હતું। ત્યાર પછીનો પોઈન્ટ છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર વિશે આપણે ભણીશું। ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું। તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો। વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વિભાગ પાડી તેનો सुव्यवस्थित वहीवट चलावा माटेनुं आयोजन चंद्रगुप्तना मुख्यमंत्री अने प्रखर राजनीतिज्ञ विष्णुगुप्त चाणक्य कौटल्य द्वारा करवामां आव्युं हतुं। आ समयमां वहीवटतंत्रना 3 विभागो अंग हता के मौर्य युगनुं वहीवटतंत्र ज हतुं। ए वहीवटतंत्रमां सम्राट अशोके विशाळ भाग भजव्यो हतो अने मौर्य साम्राज्यनो विभाग पाड़ी अने सुव्यवस्थित रीते चलाव्यो हतो। आयोजन द्वारा अने चंद्रगुप्तना मुख्यमंत्री अने प्रखर राजनीतिज्ञ विष्णुगुप्त अने चाणक्य द्वारा पण मार्गदर्शन मेळवी अने आ समयनी अंदर वहीवटतंत्रना 3 विभागोनो अंगनी अंदर सरस रीते वहेंची अने आ शासन चलावे छे, साम्राज्य चलावे छे। मौर्य युगनो वहीवटतंत्रो तो आ 3 विभागनी अंदर वेचवामां आवे छे अने आ 3 विभागनी अंदर वेचे छे। ए 3 विभागनो उल्लेख अहीं करेलो छे। तो जोईए आपणे पहेलुं छे केन्द्रीय, बीजुं छे प्रांतीय अने त्रीजुं छे प्रादेशिक अथवा तो स्थानिक। पहेलो ज पॉइंट आपणे जोईए केन्द्रीय वहीवटतंत्र। सम्राट राजा शासन व्यवस्थामां केन्द्र स्थाने हता के सम्राट जे હતા અશોક એ રાજા તરીકે શાસન ચલાવતો હતો અને શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો। તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો। તેનું પદવંશ પરંપરાગત હતું। પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશ સમ્રાટના લીધે સીધા અંકુશ હેઠળ હતા કે ન્યાયતંત્રનો વડા તરીકે હતો અને વંશ પરંપરાગત રાજ્ય ચાલતું હતું। પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા। તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો। ચાણક્ય કૌટલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે કે ચાણક્યએ 18 જેટલા ખાતાઓ ખોલાવ્યા હતા। એ ખાતાઓ દ્વારા અધિકારીઓને નિમવામાં આવ્યા હતા। એ અધિકારીઓ દ્વારા કેન્દ્રીય વહીવટી ચલાવવામાં આવતી હતી। વંશ પરંપરાગત આજુબાજુના પ્રદેશો પર અંકુશ રાખીને શાસન ચલાવતા હતા, વહીવટી ચલાવતા હતા। ખાતું વિભાગ ઉપરી
अधिकारी वड़ा खेती विभाग सीताध्यक्ष लश्कर खातु सेनानी न्याय खातु प्रदेश स्त्री मुख्य न्यायाधीश व्यापार खातु पुण्य अध्यक्ष दफ्तर भंडार महाक्षपट्टन मुद्रा पासपोर्ट खातु मुद्राध्यक्ष। तो आ खातु अपने जोई शकीए। त्यार पछी पॉइंट बे से प्रांतीय वहीवटी तंत्र। प्रांतीय वहीवटी तंत्र ने अंदर जोईए तो विशाल मौर्य साम्राज्य ने वहीवटी सरलता खातर पांच विभागों में वहेंचवामां आवे छे। केटला? पांच। के सारी रीते वहीवटी चाली सके, साम्राज्यना लोकोने सरलता सुगड़ता अने व्यवस्था सारी रीते मळी शके एटला माटे वहीवटी सरलता खातर पांच विभागों में वहेंचवामां आव्युं हतुं। प्रांत मंडल विभागना वड़ा तरीके राज्यपाल राष्ट्रीय हता। आ पद पर मोटे भागे राजकुमारोने निमणूक करवामां आवती हती। के प्रांत होय एटले के अलग अलग राज्य होय, मंडल बनावेलू होय, विभाग पाड़ी एना राज्यपाल पण अलग करवा, राष्ट्रीय तरीके एने पद आपवू अने मोटा भागे राजकुमारोने निमणूक करवामां आवती। राज्यपालनुं कार्य समग्र प्रांतमां शांति व्यवस्थानी जाळवणी करवी, करवेरो उघरावा, राजाना आदेशोनुं पालन करावुं अने प्रांतमां बनता बनावथी सम्राट केन्द्रोने सतत वाकेफ राखवानुं हतुं। કે જે રાજકુમારોની નિમણૂક કરવામાં આવી હતી, રાજ્યપાલનું જે કામ હોય એ સમગ્ર કામ પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી થાય એના માટેનું કામ હતું, અને કરવેરા ઉઘરાવવા, રાજાઓનું આદેશોનું પાલન કરવું અને પ્રાંતમાં બનતા બનાવોને સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું। કે જે પણ ઘટનાઓ બને છે એનાથી જે રાજ્યપાલ હોય તેને આ જે કેન્દ્રને સતત રીતે જે કાબૂમાં રાખી અને આદર્શોનું પાલન કરવું એના માટે પણ સત્તા આપવામાં આવી હતી, સતત તેના તરફ કામ કરવામાં આવતું હતું। ત્યાર પછીનો પોઈન્ટ આવે છે પ્રાદેશિક સ્થાનિક વહીવટીતંત્ર। તો આપણે જોઈ શકીએ છીએ પ્રાદેશિક અને સ્થાનિક, તો એની અંદર પણ કેવી રીતે શાસન ચલાવવું અને કેવી રીતે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો। કે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્રમાં તાલુકાઓ જિલ્લાઓમાં કેવી રીતે સામ્રાજ્યની અંદર સુવિધાઓ કરવી, કેવી રીતે કામ કરવું એના માટે પ્રદેશો આહારને પ્રદેશ સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતા। આહારનો અધિકાર રાજુ આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કોપ કહેવાતો। વહીવટી તંત્રના નાનામાં નાનું એકમ ગ્રામ હતું, તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો। ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટી ચલાવતો। કે જે ચૂંટાયેલા સભ્ય હતા એ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવતી, સમિતિના મદદ દ્વારા ગ્રામીણના ગામડું જે હતું એ ગામડાની અંદર વહીવટી ચલાવવામાં આવતી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન। કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ કોને ઉત્તરાધિકારી તરીકે નિસત્તા મળે છે, કેવી માહિતી મળે છે પુરાણોની અંદર, તેના વિશે આપણે ભણીશું। સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ધર્મમાં ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે। પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું। આ આપણને જુદી જુદી માહિતી પૂરી પાડે છે। જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણ ધર્મ જે છે તે ધર્મના પુરાણોમાંથી આપણને માહિતી મળે છે કે મૌર્ય વંશની અંદર આટલા રાજાઓએ શાસન ચલાવ્યું હતું। મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાનો બહાનલ બોલાવી તેની હત્યા કરી। આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો। કે મૌર્ય વંશનો અંતિમ રાજા જે હતો બૃહદ્રથનો નિર્બળ એટલે કે એ નબળ પડી જશે અને શાસન લાભ મળતો નથી। ત્યાર પછી પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર
એણે શૃંગ વંશનો સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવે છે ત્યાર પછી શૃંગ વંશની સ્થાપના થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો છઠ્ઠો અહીં પૂરો થાય છે। આપણે ચોપડીના સ્વાધ્યાયના વિકલ્પો જે છે એ વિકલ્પો પ્રશ્નોનો જવાબ આપણે અત્યારે ભણીશું। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તો પહેલો જ વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ગુરુના માર્ગદર્શનને ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। તો જવાબ આવશે ગુરુ ચાણક્ય। ત્યાર પછી બીજો વિકલ્પ, ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો જવાબ આવશે અર્થશાસ્ત્ર। ત્રીજો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો જવાબ આવશે અવંતી। ત્યાર પછી વિકલ્પ ચાર, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો જવાબ આવશે સીલન। પાંચમો વિકલ્પ છે, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો જવાબ આવશે પ્રાકૃત। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન એક, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો આ પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોકનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે હાલના કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ અર્થાત હાલના બિહાર તેમજ કલિંગ હાલના ઓડિશા સુધી ફેલાયેલું હતું। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? આ પ્રશ્નનો જવાબ છે, ચંદ્રગુપ્તના સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધમાં સેલ્યુકસ નિકેતરની હાર થતાં ચંદ્રગુપ્તથી પ્રભાવિત થયેલા સેલ્યુકેશે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થાનિસને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું? તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું, જેમાં એક કેન્દ્રીય સામ્રાજ્ય, બે પ્રાંત મંડળ વિભાગ, ત્રણ આહાર જિલ્લા સ્થાનીય, ચાર પ્રદેશ સંગ્રહણ તાલુકા, પાંચ ગ્રામ વગેરેનો સમાવેશ થાય છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતનો પ્રચાર પર ભાર મૂક્યો? અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓને હિંસા બંધ કરાવી, અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપ જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો। ત્યાર પછી પ્રશ્ન પાંચ, રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્ય જણાવો। પ્રશ્ન પાંચનો જવાબ છે, રાષ્ટ્રીય અર્થાત રાજ્યપાલ તરીકે નિમાયેલ અધિકારીઓએ પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું। તો આ ટૂંકમાં ઉત્તર આપણે જઈ ગયા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન, મેગેસ્થાનિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી, તો આ છે ખોટું। ધમ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું, આ વિધાન ખોટું। ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગડામાં વિતાવ્યો હતો, સાચું। બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું, ખોટું। અશોકે ગુપ્ત યુગ અશોકે ગુપ્ત
उपगुप्तना उपदेश ने अनुसरी ने बौद्ध धर्म अंगीकार कर्यो। साचु तो विद्यार्थी मित्रों आ छठो पाठ अहीं पूरो थाय छे। अस्तु, आभार।